નમસ્કાર મિત્રો, ડિજિટલ ટ્રેડ ટેકનિકલ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો. હું મારો નવો વિડીયો અપલોડ કરું તો તેને નોટિફિકેશન તો તેના દ્વારા તમને મળી જાય. મિત્રો, વિડીયો સંબંધિત બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા વિનંતી. મિત્રો, મારો આજનો વિડીયો છે કે ગુજરાતી વિષયની અંદર તમે વ્યાકરણ છે તો તે તમે કઈ રીતે ઇઝીલી શીખી શકો, તો તે વિષય પર મારો આજનો વિડીયો છે. મિત્રો, મારા વિડીયો દ્વારા છે તમે જે વ્યાકરણ છે તો તે મિત્રો તમારા મોબાઈલની અંદર તે શીખી શકશો. તો ચાલો મિત્રો વિડીયો જોઈએ. મિત્રો, સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર છે તે ઓપન કરવું પડશે. આ પ્લે સ્ટોરની અંદર તમારે ગુજરાતી વ્યાકરણ એવું લખવાનું છે. ગુજરાતી વ્યાકરણ એવું લખશો એટલે આ જે પહેલી એપ્લિકેશન છે તો તે મિત્રો આ રીતે આવી જશે. મિત્રો, મેં ઇન્સ્ટોલ કરી લીધી છે પણ તમારે પણ ઇન્સ્ટોલ કરવાની છે. મિત્રો, આ પહેલી જે એપ્લિકેશન છે તેનું રેટિંગ પણ સારું છે. મિત્રો, 4.2 એનું રેટિંગ છે. મિત્રો, આ એપ્લિકેશન આ રીતે તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની છે. હવે હું આને ઓપન કરીશ. મિત્રો, આ રીતે આ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળશે. અહીંયા લખેલું આવે છે ગુજરાતી વ્યાકરણ. મિત્રો, અહીંયા સૌપ્રથમ તમને અલંકાર છે, છંદ છે, સમાસ છે, વિભક્તિ છે, કુદંત છે, નિપાત, સંધિ, જોડણી. તો ચાલો મિત્રો એક એક આપણે વારા ફરતી જોઈએ. તો ફર્સ્ટ તો અલંકાર જોઈએ. તો અલંકારની અંદર મિત્રો આટલી ડિટેલ્સ છે તે જોવા મળશે. તો પહેલાં તો અલંકાર શું છે, અલંકાર એટલે શું. મિત્રો, આપણે સૌપ્રથમ અલંકાર છે તેનો ઓપન કરતાની સાથે અહીંયા અલંકાર એટલે શું એ રીતે બધું અહીંયા જોવા મળશે. હવે શબ્દ અલંકાર છે, એના પ્રકાર છે, બીજો અર્થાલંકાર છે, એના પ્રકાર છે. મિત્રો, સંપૂર્ણ જે માહિતી છે તો તે અહીંયા દરેકે દરેક જે અલંકાર છે તેની ડિટેલ્સ એ મિત્રો જોવા મળશે. વર્ણાનુપ્રાસ, યમક, રાસ સાંકળી, પ્રાસ. હવે અર્થાલંકારની સમજ છે, એમાં ઉપમા છે, રૂપક, ઉત્પ્રેક્ષા, અનન્વય, વ્યતિરેક, શ્લેષ. મિત્રો, આ રીતે અલંકારની જે સંપૂર્ણ માહિતી છે તે મિત્રો અંદર આવી જશે અલંકારના જે ઓપ્શનની અંદર. હવે બીજું જોઈએ આપણે છંદ. મિત્રો, અહીંયા છંદના બે પ્રકાર છે તો તેની અહીંયા ડિટેલ્સ બતાવે છે. ત્યાં છે પહેલો છે અક્ષરમેળ ને બીજો માત્રામેળ. તો આ રીતે તેમાં કેટલાય નિશાની હોય બરાબર લઘુ ગુરુની, તો તે અહીંયા બતાવે છે. મિત્રો, આ રીતે છંદની પણ અહીંયા દરેકે દરેક ડિટેલ્સ છે તે આવી જશે. અહીંયા માત્રામેળ છંદ છે તો એની પણ ડિટેલ્સ અહીંયા તમને જોવા મળે છે. મિત્રો, હવે ત્રીજી વાત કરીએ સમાસ. મિત્રો, સમાસ છે તો સમાસની એની સંપૂર્ણ અહીંયા માહિતી તમને અંદર જોવા મળશે કે સમાસના પ્રકાર કયા કયા સમાસ છે એની સંપૂર્ણ માહિતી અહીંયા મિત્રો તમને જોવા મળશે. વિભક્તિ, તો વિભક્તિ પણ અહીંયા જે વિભક્તિની જે ડિટેલ્સ છે તે પણ મિત્રો અહીંયા જોવા મળે છે. મિત્રો, આ જે ડિટેલ્સ છે તે વિસ્તૃત પ્રમાણમાં છે. મિત્રો, તમે આ એપ્લિકેશનની મદદથી ખૂબ જ સરળતાથી વિભક્તિ છે કે ગુજરાતી વ્યાકરણ છે તે સરળતાથી શીખી શકો છો. હવે કુદંત છે, મિત્રો એની વ્યાખ્યા આપી છે, એના ઉદાહરણો છે, એના પ્રકારો છે. મિત્રો, સંપૂર્ણ માહિતી ટૂંકમાં એક જ એપ્લિકેશનમાં આવી જાય છે. નિપાત વિશે જોઈએ. મિત્રો, નિપાતમાં પણ એવું છે, નિપાતનો જે અર્થ છે તે આપેલું છે. આ રીતે મિત્રો નિપાતની પણ માહિતી અહીંયાથી મળી જશે. હવે સંધિ, મિત્રો અહીંયા સંધિના પ્રકાર આપેલા છે, સંધિની સંપૂર્ણ ડિટેલ્સ છે તે પણ અહીંયા તમને જોવા મળે છે. જોડણી, મિત્રો અહીંયા જોડણીના નિયમો પણ આપેલા છે તો જોડણીની પણ સંપૂર્ણ ડિટેલ્સ એ અહીંયા જોવા મળે છે. વાક્ય પરિવર્તન, મિત્રો આ એપ્લિકેશનનું એટલું બધું છે કે તમે આ એપ્લિકેશનની મદદથી ગુજરાતીનું જે વ્યાકરણ છે તે સંપૂર્ણ શીખી શકો છો.
વિરામ ચિહ્નો. મિત્રો આ એપ્લિકેશન છે તે મિત્રો ફ્રી છે, કોઈ પેડ એપ્લિકેશન છે નહીં. ગુરુ વિનામ છે, પ્રશ્ન ચિહ્ન છે, આ બધા એના વિરામ ચિહ્નો છે, તેના પ્રકાર અહીંયા મિત્રો આપેલા છે. હવે પ્રત્યયોની વાત કરીએ તો પ્રત્યય અહીંયા આપેલું છે, તો એની અહીંયા ડિટેલ્સ મિત્રો તમને જોવા મળે છે. વિશેષણ, મિત્રો અહીંયા વિશેષણની વ્યાખ્યા આપી છે, વિશેષણના પ્રકાર આપ્યા છે, વિશેષણના જે જુદા જુદા પ્રકારો છે તેની પણ સંપૂર્ણ સમજ અહીંયા આપવામાં આવેલી છે. મિત્રો આ એપ્લિકેશન છે દરેક વિદ્યાર્થી જે પોતે પોતાના મોબાઈલમાં એપ્લિકેશન છે તે રાખી શકે છે. વાક્ય નહીં અર્થવ્યવસ્થા, મિત્રો એની પણ ડિટેલ્સ અહીંયા જોવા મળે છે. ક્રિયા વિશેષણ, મિત્રો એની વ્યાખ્યા આપી છે, બરાબર એના પ્રકારો છે તો તે પણ અહીંયા જોવા મળે છે. હવે ધ્વનિઓ છે તો ધ્વનિ પણ અહીંયા જોવા મળે છે. અહીંયા સમાનાર્થી શબ્દો આપેલા છે, મિત્રો સમાનાર્થી શબ્દો પણ તમને અહીંયા એક જે સમાનાર્થી શબ્દના 10-12 એના સમાનાર્થી શબ્દો મિત્રો જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, એક જ શબ્દના 10-12 મિત્રો સમાનાર્થી શબ્દો છે તે જોવા મળશે. વિરોધાર્થી શબ્દો, મિત્રો વિરોધાર્થી શબ્દો પણ અહીંયાથી તમને મળી જશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગો, મિત્રો ટોટલ 212 રૂઢિપ્રયોગો આપેલા છે. કહેવતો, તો કહેવતો પણ અહીંયા ઘણી બધી જોવા મળશે, 57 કહેવતો અહીંયા મિત્રો આપેલી છે. મિત્રો અહીંયા એક આ રીતનું ઓપ્શન જોવા મળે છે, દ્વિરુક્ત પ્રયોગ. મિત્રો આના પર ક્લિક કરતાની સાથે તમે એની જે PDF ફાઇલ છે તે ઓપન કરી શકશો. મિત્રો આમાં નેટ કનેક્શન હોવું જરૂરી છે. મિત્રો આ રીતે થોડુંક સર્ચ થશે અને પછી જે PDF ફાઇલ હશે તો તે ઓપન થશે. અહીંયા તમને થોડીક ક્ષણોમાં જોવા મળશે. મિત્રો અહીંયા જે મેં વ્યાકરણનો પરિચય છે તે PDF ફાઇલ ઓપન કરી છે. મિત્રો આ PDF ફાઇલના ટોટલ 80 પેજ છે. મિત્રો અહીંયાથી તમે આ ફાઇલને ડાઉનલોડ પણ કરી શકો છો અને આની સીધી પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો. મિત્રો આ રીતે તમે આ એપ્લિકેશનની મદદથી ગુજરાતીનું જે વ્યાકરણ છે તે સંપૂર્ણ શીખી શકો છો. આ રીતના ગુજરાતી શીખવામાં તમને આ એપ્લિકેશન છે તે મિત્રો મદદરૂપ થઈ શકે છે. મારો આજનો આ વિડીયો જો તમને ગમે તો બીજા શિક્ષક મિત્રોને શેર કરવા વિનંતી છે. થેન્ક યુ મિત્રો.